नमस्कार मित्रों, अपना ऑल एजुकेशन यूट्यूब चैनल में तमारू सौनु हार्दिक स्वागत है। मित्रों, आजनो जे आपणो टॉपिक छे ए घणा दिवस पछी आपणे वीडियो बनाईए छीए मित्रों, कारण के यूनिवर्सिटी ना पोर्टल पर अत्यार सुधी तो कोई अपडेट नथी देखाती। ओके, तो आजनो जे आपणो टॉपिक छे ए छे डिसेम्बर 2019 गुजराती मेन सब्जेक्ट 203 कोड पेपरनु संपूर्ण सोल्यूशन परीक्षा माटे महत्वपूर्ण। जो मित्रों, ज्यारे आपणे कोई पण एग्जाम आपीए छीए ने, त्यारे एक वस्तु हमेशा याद रखवानी के दरेक जे पण तमे एग्जाम आपो छो तो एना प्रीवियस ईयरना क्वेश्चन पेपर छे ने एमां केवा प्रश्न पूछाय छे, ओके, केवा प्रश्न पूछायेला छे, तो आ वखते केवा प्रश्न पूछाई शके छे, आ रीतनुं एनालिसिस करवुं बहु जरूरी छे। मित्रों, एक्चुअली मारो एवो एक्सपीरियंस छे, मैं ज्यारे एक्चुअली मैं डिप्लोमा इन मिकेनिकल एंजीनियरिंग करेलू छे, अमारे त्यां पण केवुं हतुं के आपणो जे आ वखतनी एक्जाम थवानी होय, ओके, तो अमे शूँ करता था कि लास्ट 5 ईयरना क्वेश्चन पेपर अमे काढता हता, एनी प्रिंट लेता हता, अने दरेक क्वेश्चन्स ए बुकमां कई जग्याए आवे छे ए बुकनी ऊपर अमे लखी लेता था कि आ प्रश्न आ ईयरे पूछायेलो छे आटला मार्क्स माटे। ओके, तो आनाथी शूँ थाय छे कि आपणी पासे एक क्वेश्चन बैंक तैयार थई जाय छे, मीन्स के क्वेश्चन पेपरनो संग्रह तैयार थई जाय छे, आटला क्वेश्चन्स बनेला छे लास्ट 5 ईयरमां, आटला 10 आ चेप्टरमांथी कंईक 20 प्रश्नो निकळेला छे, तो એમાંથી શું થઈ જાય કે એમાંથી પૂછાવાની સંભાવના વધી જાય છે। ઓકે, તો આપણે એ જ કન્સેપ્ટ અહીંયા પણ લાગુ કરીએ। ઓકે, હું દરેક માટે કહું છું, કોઈ પણ એક્ઝામ હોય, અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની એક્ઝામ હોય કે તમે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય કે કોઈ બીજી કોઈ પણ ફિલ્ડમાં હો, તો દરેક માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લાસ્ટ ઇયરમાં કેવા પ્રશ્નો એ સબ્જેક્ટમાંથી પૂછાયેલા છે જે સબ્જેક્ટની અત્યારે આપણે એક્ઝામ આપીએ છીએ। ઓકે, તો એ પ્રશ્નોને તમારે એનાલિસિસ કરવું બહુ જરૂરી છે, એનાથી ફાયદો તમને જ થશે, વધારાની જે પડતી મહેનત છે એ તમારી એક લાઇનરી ડિરેક્શનમાં લઈ જશે, એક સ્ટ્રેટ ડિરેક્શનમાં તમને લઈ જશે। ઓકે, તો આજનો આપણો એ જ ઉદ્દેશ્ય છે, એક પેપર મેં લીધો છે ડિસેમ્બર 2019નો, ઓકે, 20નો તો એના ઉપર દેખાતો નહીં હતો, ઓકે, અને 20 અને 21માં કંઈક એક્ઝામ નહીં થયેલી, ઓકે, તો કોવિડના કારણે, તો અત્યારે જે પ્રશ્નપત્ર છે મારી પાસે લેટેસ્ટ એ છે ડિસેમ્બર 2019નો, અને ફેબ્રુઆરી સેશન 2021માં કંઈક એક્ઝામ થયેલી એવું લાગે છે, અત્યારે ફેબ્રુઆરી 2022માં જ એક્ઝામ થયેલી, પણ એના ક્વેશ્ચન પેપર તો અહીંયા પોર્ટલ પર નથી એટલે એના વિશે આપણે ડિસ્કસ નથી કરતા। મારી પાસે જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે પોર્ટલ પર અવેલેબલ છે એ છે ડિસેમ્બર 2019નો પ્રશ્નપત્ર। અત્યારે જે આજનો જે પ્રશ્નપત્ર હું ડિસ્કસ કરવાનો છું, ગુજરાતી મેન સબ્જેક્ટ 203 કોડ અથવા તો 03 કોડ પણ એને કહીએ છીએ, ઓકે, એના વિશે હું અત્યારે તમારી સાથે ડિસ્કસ કરવાનો છું। એમાં આપણે ક્વેશ્ચનનો આન્સર કઈ જગ્યાએ આપેલું છે આખી બુકની અંદર એનો પેજ નંબર સહિત હું તમને આપવાનો છું, એટલે તમને કોઈ પણ જાતનો ડાઉટ નહીં રહે કે દરેક ક્વેશ્ચનનો આન્સર કઈ જગ્યાએ છે। તમારે શોધવામાં જે મહેનત લાગશે એ અત્યારે હું થોડુંક ઓછી કરી દઈશ। મારી પાસે એક ડાયરેક્ટ એક પેજ પર લખેલું છે મેં કે આટલા આટલા પ્રશ્નો છે, આનું પેજ નંબર આ છે, આનો આન્સર આ પેજ પર છે, એ પણ છે, એ પણ તમને બતાડી દઈશ, એટલે આખો વિડીયો તમને ના જોવો હોય ને તો પણ કંઈ વાંધો નહીં, એ ડાયરેક્ટ એ પ્રશ્ન એ જે મેં લાસ્ટમાં તમને બતાડીશ ડાયરેક્ટ લાસ્ટ પર વિડીયોને લઈ જજો, એટલે ત્યાં તમને એ દેખાઈ જશે। ઓકે, તો એના વિશે પણ તમને માહિતી મળી જશે। ઓકે, તો અત્યારે TYની એક્ઝામ ચાલે છે, બધાને જ ખ્યાલ હશે, ઓકે, ઓગસ્ટ સ્ટાર્ટિંગથી જ એક્ઝામ શરૂ થઈ ગઈ છે। આપણી જે હું તમને વાત કરું છું એ છે SY માટેનો સબ્જેક્ટ, ઓકે, ગુજરાતી મેન સબ્જેક્ટ 203 કોડ એ છે SYનો સબ્જેક્ટ, તો જે લોકો SYમાં હોય એમના માટે જરૂર ફાયદાકારક વિડીયો છે, અને જેનો ગુજરાતી સબ્જેક્ટ કમ્પલસરી હોય એમના માટે આ વિડીયો ફાયદાકારક છે। તમારા જેટલા મિત્રો હોય, તમારા જેટલા ગ્રુપ્સ હોય એમના સુધી જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો, એટલે એવો મિત્રોને આની માહિતી મળે। તો ચાલો પહેલાં આપણે પ્રશ્નપત્ર જોઈ લઈએ કે કઈ રીતનો પ્રશ્ન પૂછાયેલો છે, પછી આપણે આગળ વધીએ। જો મિત્રો, તમને અત્યારે સ્ક્રીન ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું ડિસેમ્બર 2019, ઓકે, SYBA ગુજરાતી મેન સબ્જેક્ટ 03 કોડનું એનું નામ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, બરાબર, 3-6માં પેપર થયેલું હતું, 70 માર્ક્સનું પેપર હતું। જો મિત્રો, જે લાસ્ટ પેપર બધા થયેલા છે એ 70-70 માર્ક્સના જ છે, તેમાં કઈ રીતના પેટર્ન અહીંયા આપેલી છે એ સૌથી પહેલાં આપણે પેટર્નને સમજી લઈએ। તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હશો કે પેટર્નમાં તમને દેખાશે કે 12-12 માર્ક્સના પ્રશ્નો દેખાય છે, એવા કેટલા છે, 4 પ્રશ્નો 12-12 માર્ક્સના છે, એટલે 24-24 48,
એટલે 48 માર્ક્સના તમારા 12 માર્ક્સના એમાં 4 પ્રશ્નો છે અને પાંચમો પ્રશ્ન પણ 12 માર્ક્સનો છે પણ એમાં પણ બાયફર્ગેશન છે 6 6 માર્ક્સનું ટૂંક નોંધ લોકો આપેલી છે ગમે તે કોઈ પણ બે લખવાની છે ઓકે તો 6 6 માર્ક્સની એક એક થઈ ગઈ એટલે મીન્સ કે એમ સમજી લો કે 12 માર્ક્સના 5 પ્રશ્નો છે એટલે 60 માર્કના ક્વેશ્ચન થઈ ગયા અને નીચે ખાલી જગ્યા પૂરો તમારી 10 આપેલી છે એટલે 10 માર્ક્સની ઓકે 10 માર્ક્સની 10 ખાલી જગ્યા પૂરો આપેલી છે મીન્સ કે એમસીક્યુ ટાઈપ આપેલું છે તો એ તમારા થઈ ગયા ટોટલ 70 માર્ક્સ 60 અને 10 70 માર્ક્સ તો બહુ સિમ્પલ સ્વરૂપમાં આ ક્વેશ્ચન પેપર છે ઓકે તો આ તમને આખો ક્વેશ્ચન પેપર દેખાઈ રહ્યું છે દરેક વન બાય વન આપણે ક્વેશ્ચનને ડિસ્કસ કરતા જઈએ કે આ ક્વેશ્ચન્સ છે તો એનું આન્સર તમને કઈ જગ્યાએ મળશે બુકની અંદર તો જે લોકો અત્યારે આ વિડીયોને જોઈ રહ્યા છે ખાસ બુક લઈને અથવા તો એક પેન પેપર લઈને બેસજો એટલે તમને આઈડિયા આવશે કે પહેલો પ્રશ્ન કઈ જગ્યા ઉપર છે બુકની અંદર અને તમને આ ક્વેશ્ચન્સથી એ ફાયદો થશે તો તમારી પાસે એક ક્વેશ્ચન બેંક રેડી થઈ જશે કે આ ચેપ્ટરમાંથી આ પ્રકારના પ્રશ્નો નીકળી શકે છે ઓકે તો હું ડાયરેક્ટ પહેલાં આપણી એ ખોલી લઉં છું ઇમેજ જે છે એ હું અહીંયા પહેલાં ડિસ્પ્લે કરી લઉં છું તમને દેખાશે અહીંયાથી કે આપણે વન બાય વન બાયફર્ગેટ કરતા જઈએ વન બાય વન બધું વસ્તુ જોતા જઈએ એટલે તમને આઈડિયા આવશે જો મિત્રો પહેલો પ્રશ્ન શું બતાવેલું છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ વર્ણવો એ છે 12 માર્ક્સનો એની અથવામાં તમને શું આપેલું છે કે નરસિંહનું જીવન અને સાહિત્યની સેવા વર્ણવવું બંનેમાંથી કોઈ એક લખવાનો છે 12 માર્ક્સ માટે ઓકે હવે 12 માર્ક્સ માટે કેટલું લખવું તો હવે ડિપેન્ડ કરે છે તમારી પાસે ટાઈમ કેટલો છે પહેલી વાત તો 70 માર્ક્સનો પ્રશ્ન છે આ પ્રશ્નપત્ર છે 3 અવર્સ તમને મળશે 3 કલાક તમને મળશે ઓકે એમ તો 12 માર્ક્સ માટે તમને અત્યારે ખ્યાલ જ હશે કે આપણે 8 માર્ક્સનો પ્રશ્ન 800 વર્ડમાં લખીએ છીએ અસાઇનમેન્ટની અંદર તો 12 માર્ક્સનો પ્રશ્ન લગભગ એ 1200 વર્ડમાં હોવું જોઈએ બરાબર પણ એક વખત તમારે તમારી રીતે એઝ પર યુઅર ટાઈમ ઓકે તમારા ટાઈમ પ્રમાણે તમને 12 માર્ક્સના એવા કેટલા પ્રશ્નો લખવાના છે 5 પ્રશ્નો એમાં પણ 6 માર્ક્સનું 2 બાયફર્ગેશન છે એટલે તમે તમારી રીતે કઈ રીતે લખી શકો છો ઓકે આ 10 માર્કના એમસીક્યુ માટે તમારે કેટલી 10 મિનિટ જેટલું લાગશે આખું લખતા એટલે બચ્યા તમારી પાસે કેટલા બચ્યા 3 કલાક છે એમાંથી 2 કલાક ને 50 મિનિટ તમારી પાસે બચ્યા એમાંથી તમારે 5 પ્રશ્નો લખવાના છે તો તમે તમારી રીતે જોઈ શકો છો એટલે અડધો કલાક તમે આપો ઓકે તો કદાચ તમારા કેટલા 4 અને અડધો કલાક કરતાં થોડોક સમય ઓછો સમય આપો એટલે તમારા જે પ્રશ્ન છે એ બરાબર ફિટ થઈ જશે ઓકે આ તમારી રીતે સગવડ પ્રમાણે એક વખત કેલ્ક્યુલેશન કરી લેજો એટલે તમને આઈડિયા આવશે ચલો પહેલો પ્રશ્નપત્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ વર્ણવો હવે આ વસ્તુ ક્યાં આપેલી છે તો કે તમારી પાસે 3 ભાગ છે આ પુસ્તકના તમારી પાસે 3 ભાગ છે ભાગ 1 ભાગ 2 અને ભાગ 3 તો એમાંથી સૌથી પહેલાં શું કરવાનું છે તમારે જો સૌથી પહેલાં ભાગ 1ને તમે લઈ લો ઓકે તો ભાગ 1 આ જે પહેલાં 2 પ્રશ્નો છે આ પ્રશ્ન 1 એ ભાગ 1ના છે બંને પ્રશ્નો આ પ્રશ્ન નંબર 2 જે છે એ ભાગ 2 બુકમાંથી છે અને પ્રશ્ન નંબર 3 આ બંને જે પ્રશ્નો છે એ તમારા આ બંને પ્રશ્નો જે આપેલા છે ભાગ 3ના એ તમારા પ્રશ્નપત્ર 3 એ તમારા ભાગ 3ના છે અને પ્રશ્નપત્ર 4 જે છે એ મિક્સ છે આ પહેલો પ્રશ્ન ભાગ 1નો અને આ બીજો પ્રશ્ન તમારો ભાગ 3નો છે ઓકે તો સૌથી પહેલાં આવી જઈએ આપણે વિડીયો વધારે લાંબો નહીં થઈ જાય એ પણ આપણે જોવાનું છે એટલે ફટાફટથી તમારો વધારે ટાઈમ વેસ્ટ ના થાય વિડીયો જોવામાં એ રીતે આપણે ફટાફટ જવાના છીએ તો પહેલો જે પ્રશ્ન છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતાઓ અને મર્યાદા વર્ણવો એ તમારો ક્યાં આપેલો છે તો કે જો એક મેં ફોટો પણ લીધો છે બુકમાં ક્યાં છે તો કે તમારો જે છે ભાગ 1માં પેજ નંબર તમારે જવાનું છે 13 ઉપર ઓકે પેજ નંબર ક્યાં જવાનું છે 13 ઉપર તમારે જવાનું છે એ ભાગ 1માં પેજ નંબર 13 લખી લો ભાગ 1માં પેજ નંબર 13 પહેલા પ્રશ્નપત્રનો તમને આન્સર મળશે ઓકે પહેલું પ્રશ્નનો આન્સર એમાં જે અથવામાં આપેલું છે નરસિંહનું જીવન અને સાહિત્ય સેવા વર્ણવો નરસિંહોનું જીવન અને સાહિત્ય સેવા વર્ણવો એનું આન્સર તમારે ક્યાં આપેલું છે એ તમારે આપેલું છે ભાગ 1માં જ પેજ નંબર 22 ઉપર તમને આન્સર મળશે ઓકે નરસિંહનું સમય અને જીવન ઓકે એના વિશેની ડિટેલ છે તમારે મળશે ભાગ 1માં જ 22 નંબરનો પેજ ઉપર તમને મળશે ઓકે તો આપણા આ 2 પ્રશ્નો થઈ ગયા હવે આપણે જઈએ ત્રીજા પ્રશ્ન ઉપર ત્રીજા નહીં એટલે પ્રશ્ન નંબર 2 ઉપર એમાં 2 પ્રશ્નો છે અખાનું જીવન અને સાહિત્ય સર્જન વર્ણવો
હવે તમારે આવી જવાનું છે ભાગ બીજા ઉપર. ભાગ બીજું જે તમારી પાસે પુસ્તક છે ભાગ બે નંબરનું, એમાં તમારે આવી જવાનું છે. એમાં છે અખાનું જીવન અને સાહિત્ય સર્જન વર્ણવો. એ તમારું ક્યાં આપેલું છે? અખાનું જીવન અને સાહિત્ય સર્જન વર્ણવો, એ તમારું છે પેજ નંબર 11 ઉપર, ભાગ બે પુસ્તકના પેજ નંબર 11 ઉપર તમારે આપેલું છે. બીજું આપણે આવીએ એની અંદરનો જે પ્રશ્ન છે, પ્રેમાનંદના સમગ્ર સાહિત્ય સર્જન વર્ણવો. પ્રેમાનંદના સમગ્ર સાહિત્ય સર્જન વર્ણવો, એ તમારું ક્યાં આપેલું છે? તો કે તમારે આવી જવાનું છે એ ભાગ બેમાં જ, પ્રશ્ન જે છે એનો આન્સર છે 37 નંબરના પેજ ઉપર. ઓકે, ભાગ બેમાં 37 નંબરના પેજ ઉપર પ્રેમાનંદનું સાહિત્ય સર્જન અહીંયા આપેલું જ છે. ઓકે, બુકમાં અહીંયા બતાવેલું જ છે. ઓકે, હવે આપણે આવીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. અહીંયા પ્રશ્ન નંબર 3 ઉપર આવીએ. પદ્યકાર વાર્તા તરીકે કવિ શામળને મૂલવો. ઓકે, આ પ્રશ્ન નંબર 3નો આન્સર તમારે ક્યાં છે? તો કે આપણે આવી જઈએ ભાગ 3. હવે ત્રીજું બુક લઈ લેજો, તમારું તમારે ત્રીજી બુક લઈ લેવાનું છે ભાગ 3વાળી. તો એ ક્યાં આપેલું છે? તો કે પેજ નંબર 7 જે છે આખું ચેપ્ટર જ છે કે શામળ પૂર્વેનું પદ્ય વાર્તા સાહિત્ય અને શામળ. ઓકે, એની અંદર તમને આ ક્વેશ્ચનનો આન્સર મળી જશે. પેજ નંબર 7થી તમારે જોવાનું છે. ઓકે, પછી આપણે આવી જઈએ અહીંયા ક્વેશ્ચન્સ છે. દયારામનું જીવન વર્ણવી, દયારામની ગરીબીની વિગતે સમીક્ષા કરો. હવે એ ક્યાં આપેલું છે? તો કે ભાગ નંબર 3માં જ પેજ નંબર 23 પર તમારે જતા રહેવાનું છે. ભાગ 3માં જ પેજ નંબર 23 ઉપર તમારે જતા રહેવાનું છે. એમાં છે દયારામ વિશેની જ માહિતી આપેલી છે, એટલે એ ચેપ્ટરની અંદર તમને એ ક્વેશ્ચનનો આન્સર મળી જશે. હવે તમારે લઈ લેવાનો છે ભાગ 1 પાછો, કારણ કે પ્રશ્ન નંબર 4માં જે બે પ્રશ્નો છે મિક્સચર છે ભાગ 1 અને ભાગ 3નો. તો પહેલો જે પ્રશ્ન છે, નરસિંહ પૂર્વેના જૈનેતર કવિઓ અને તેની કૃતિઓની સમીક્ષા કરો. નરસિંહ પૂર્વેના જૈનેતર કવિઓ અને તેની કૃતિઓની સમીક્ષા કરો. ઓકે, તો એનું જે છે આન્સર છે એ ભાગ 1માં, ભાગ 1માં પ્રશ્ન નંબર પેજ નંબર 19 ઉપર આપેલું છે. પેજ નંબર ક્યાં આપેલું છે? તો કે 19 ઉપર આપેલું છે. શું આપેલું છે? કે નરસિંહ પૂર્વેના જૈનેતર કવિઓ અને તેની સમીક્ષા કરવાની છે. ઓકે, જેમ કે અહીંયા જોઈ શકો, નરસિંહ પૂર્વેના જૈનેતર કવિઓ અને તેની કૃતિઓ. ઓકે, અહીંયા ડિટેલ આપેલી છે. આ તમારો છે પેજ નંબર 19, ભાગ 1નો પેજ નંબર 19. ઓકે, હવે પછીના આપણે પ્રશ્ન ઉપર જઈએ. હવે તમારે લઈ લેવાનું છે ભાગ 3. ઓકે, ભાગ 3નું પુસ્તક તમારે લઈ લેવાનું છે. એમાં શું આપેલું છે? ક્વેશ્ચન, લોક સાહિત્ય એટલે શું? લગ્નગીત, લોકકથા અને લોકનાટ્ય ભવાઈ સાહિત્ય પ્રકારોની સમીક્ષા કરો. આ પ્રશ્ન જે છે એનો આન્સર તમને ક્યાં મળશે? કે ભાગ 3ની તમારે બુક ખોલવી પડશે અને તેમાં જવાનું છે પેજ નંબર 37 ઉપર. તેમાં ક્યાં જવાનું છે? પેજ નંબર 37 ઉપર જવાનું છે. ઓકે, લોક સાહિત્યના તમને લોક સાહિત્ય એટલે શું, પછી લગ્નગીતા, લગ્નગીત, લોકકથા, એ બધી ડિટેલ તમને અહીંયા મળી જશે પેજ નંબર ક્યાં? 37 ભાગ 3માં. ઓકે, તો આ જે છે મેઇન મેઇન જે આપણા 4 પ્રશ્નો આવે છે એ આપણે અહીંયા કવર કરી લીધા છે. કઈ જગ્યાએ આવેલા છે એ ક્વેશ્ચન, કઈ એમાં આવેલા છે, કયા પેજ ઉપર આવેલું છે, પેજ નંબર મેં તમને કહી દીધું છે. એટલે તમે લાસ્ટમાં હું તમને ફોટો બતાડીશ, એમાં મેં જે કહું છું ને એ બધી ડિટેલ લખેલી છે. ક્વેશ્ચન નંબર 1 આના ઉપર આ પેજ પર છે, ક્વેશ્ચન નંબર 2 આ પેજ પર છે. એ ફોટો જોઈને પણ તમને ખ્યાલ આવી જશે હું જે બોલું છું એ ત્યાં આપેલું છે. પછી અહીંયા છે ટૂંક નોંધ લખો, ગમે તે બે. 4 આપેલી છે, 4માંથી કોઈ પણ તમને ગમે એ બે લખવાની છે, પણ આપણે 4-4ના આન્સર ક્યાં છે એ શોધીને રાખવાના છે. કારણ કે જરૂરી નથી કે આ 4-4 બેઠી બેઠી તમને બુકમાં નેક્સ્ટ ક્વેશ્ચનમાં જે તમારો એક્ઝામ થવાની છે એમાં પૂછાય. ઓકે, એમાંથી લગભગ 2 અથવા તો 1 પણ તમને મળી જાય તો તમને તમારું સારું, કે તમે જે પ્રિપરેશન કરી છે એ તમારા માટે હેલ્પફુલ થઈ જશે. ઓકે, આ પ્રશ્નો જે આપણે અહીંયા ડિસ્કસ કરી રહ્યા છે એ લાસ્ટ યરના છે, બરાબર? લાસ્ટ યર એટલે કે 2019ના. લગભગ એવા પ્રશ્નો તમને જો સેમ ક્વેશ્ચન આવી જાય તો તમારા માટે ફાયદાકારક છે. ઓકે, હવે આપણે આવીએ પ્રેમાનંદની જીવન ઘડતર અને પરિબળો. પહેલો ટૂંકનો છે એ ક્યાં આપેલો છે? હવે આપણે આવી જવાનો છે ભાગ 2 તમારે ખોલી લેવાનો છે. કયો ખોલી લેવાનો છે? ભાગ 2. ઓકે, ભાગ 2 જે છે એ તમારે ખોલી લેવાનું છે. ભાગ 2માં તમને પેજ નંબર 36 ઉપર આવી જવાનું છે. ઓકે, ભાગ 2માં 36 ઉપર પ્રેમાનંદના જીવન ઘડતર એના વિશેની તમારે નોંધ લખવાની છે ને. તો આ જે ચેપ્ટર જ છે પ્રેમાનંદ,
भाग बे में एक चैप्टर है, चैप्टर नंबर 5 है, એમાં છે પ્રેમાનંદ પેજ નંબર 36 ઉપર તમારે આવી જવાનું છે, ત્યાં તમને આન્સર મળી જશે. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન શું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પદકવિમાં શ્રી કવિઓનું પ્રદાન, પદકવિતામાં શ્રી કવિઓનું પ્રદાન. હવે તમારે ખોલી લેવાનું છે ભાગ 3. ઓકે, તમારે શું ખોલી લેવાનું છે? ભાગ 3, ત્રીજું ભાગનું પુસ્તક તમારે ખોલી લેવાનું છે, શ્રી કવિઓનું, શ્રી કવિઓનું. બરાબર, તો એમાં આપેલું છે ભાગ 3માં તમારે પેજ નંબર 21 ઉપર જતું રહેવાનું છે. ભાગ 3માં તમારે પેજ નંબર 21 ઉપર જતું રહેવાનું છે. એમાં તમને આપેલું છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પદ કવિતામાં શ્રીઓનું પ્રદાન. બરાબર, શ્રી કવિઓ કયા કયા હતા, એમનું પ્રદાન શું છે, અહીંયા ડિટેલમાં તમને આપેલું છે. ઓકે, ભાગ ક્યાં મળશે તમને? એ ભાગ 3માં પેજ નંબર 21 ઉપર. બુક મેં ભાગ 3 શું બોલું છું હું, તો કે બુક તમારી પાસે 3 છે, ભાગ 1, ભાગ 2 ને ભાગ 3. ઓકે, એ રીતનું ચાલવાનું છે. પછી તમારો પ્રશ્ન 3 છે, અખાના સમકાલીનો. ઓકે, શું આપેલું છે? અખાના સમકાલીનો. એ તમને ક્યાં મળશે? તો કે ભાગ 2નું પુસ્તક તમારે ખોલવાનું છે, ભાગ 2માં પેજ નંબર 11 ઉપર. ભાગ 2માં પેજ નંબર 11, એમાં અખા વિશે ડિટેલ આપેલી છે, એટલે તમને અહીંયા મળી જશે. ઓકે, ભાગ 2માં પેજ નંબર 11 ઉપર, 11થી તમારે જોઈ લેવાનું. ઓકે, પછી છે તમારે છે નરસિંહના ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યના પદો. નરસિંહના ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યના પદો, એ ચોથો પ્રશ્ન ક્યાં આપેલો છે તમારો આન્સર એનો, એ છે તમારે ભાગ 1માં જતું રહેવાનું. ક્યાં જતું રહેવાનું? ભાગ 1માં, ભાગ 1માં પેજ નંબર 24 ઉપર. ઓકે, ભાગ 1માં પેજ નંબર 24 ઉપર તમને દેખાશે એનો આન્સર, ભક્તિ જ્ઞાન વૈરાગ્યના પદો. ઓકે, તો અહીંયા આપણે બધું ડિસ્કસ કરી લીધું છે મિત્રો. ઓકે, અહીંયા ખાલી જગ્યા જે પૂરો છે એના વિશે આપણે પછી ડિસ્કસ કરીશું. ઓકે, આપણે ખાલી જગ્યા પૂરો અહીંયા બાકી રાખીએ છીએ. આપણે જે અત્યારે જોયું એ છે મેઇન મેઇન જે પ્રશ્નો હતા, 12-12 માર્ક્સના જે પ્રશ્નો હતા, જે તમને મેઇન પાસ થવા માટે હેલ્પફુલ થાય. ઓકે, એ રીતના પ્રશ્નો અહીંયા આપણે આ ક્વેશ્ચન પેપરની અંદર જોઈ લીધા છે. આપણે જે છે ને ખાલી જગ્યા પૂરો આપણે કન્સોલિડેટ કરીને જોઈશું. ઓકે, જેટલા પણ ખાલી જગ્યા પૂરો બુકમાં આવે છે, લાસ્ટ યર પૂછાયેલા છે, અસાઇનમેન્ટમાં છે, બધા એકસાથે આપણે જોઈશું જેમ ટાઈમ મળશે આગળ તે રીતે. બરાબર, અત્યારે વિડીયો ઘણો લાંબો થઈ જાય છે એટલે આપણે એને નથી જોતા, કારણ કે બધી ડિટેલમાં ડિસ્કસ કરવા માટે થોડોક વધારે ટાઈમ જોઈશે. અત્યારે એક્ઝામનો ટાઈમ છે એટલે તમે શોર્ટમાં આ વિડીયોને જોઈ લો. હા, બધી બધા ક્વેશ્ચનના આન્સર કઈ જગ્યાએ આપેલા છે એ તમને હું અત્યારે કહેવાનો હતો. બરાબર, તો એક ફોટો તમને બતાડી દઉં છું, એનો સ્ક્રીનશોટ તમે લઈ લો. હા, જુઓ, આનો એક સ્ક્રીનશોટ તમે પાડી લો. ઓકે, જે મેં બોલ્યો ભાગ 1માં આ પેજ પર, ભાગ 2માં આ પેજ પર, ભાગ 3માં આ પેજ પર, જો આ લાઇન વાઇઝ મેં અહીંયા આપેલું છે. બરાબર, 4 પ્રશ્નો ઓરમાં જે પ્રશ્નો એના જે ટૂંકનોના આન્સર કઈ જગ્યાએ આપેલું છે. ઓકે, અને આને તમે તમારા મિત્રો જોડે શેર કરી દેજો, જે લોકો તમને ખ્યાલ હોય કે એનો ગુજરાતી મેઇન સબ્જેક્ટ છે એટલે એમને પણ વધારે સારું રહે દરેક ક્વેશ્ચનનો આન્સર શોધવા માટે. ઓકે, તો મારા ખ્યાલથી આપણે અહીંયા બધું ડિસ્કસ કરી લીધું છે. ઓકે, આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એક જ છે કે તમને એક પ્રકારે મેપિંગ આઈડિયા આવી જાય કે ક્વેશ્ચન્સ કઈ રીતે ડિઝાઇન થાય છે, કઈ રીતે પ્રશ્ન પૂછાય છે. જેમ કે આપણે અત્યારે જે છે ડિસેમ્બર 2019 પ્રશ્નપત્ર જોયું, તો એમાં આપણને દેખાવી 12-12 માર્ક્સના પ્રશ્નો આવે છે, કઈ રીતના પ્રશ્ન છે અને કઈ જગ્યાએ આપેલા છે એ તમને બતાવી દીધું છે. એટલીસ્ટ એ પ્રશ્નો તમે તૈયાર કરી લો ને, તો તમને વધારાનો આઈડિયા આવી જશે કે આ ચેપ્ટરમાંથી આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે છે, તો એ તમારે તૈયાર કરી લેવાનો. બરાબર, અને તમારા પ્લસ એવા ક્વેશ્ચન પણ ઘણા બધા છે કે આ વર્ષે અસાઇનમેન્ટમાં છે અને ડિસેમ્બર 2019 ઓલરેડી પૂછાયેલા છે, એટલે રિપીટ થવાની ઘણી બધી ચાન્સીસ છે. પણ તમારે તમારી રીતે તૈયારી કરવાની. ઓકે, તમારે રિસ્ક લઈને ચાલવું હોય તો તમે ઓનલી આ જે બધા પ્રશ્નો છે બધાનો ક્વેશ્ચન બેંક બનાવીને તમે આગળ વધી શકો છો. ઓકે, પણ તમારે તમારી રીતે બધી રીતે એનાલિસિસ કરીને પછી તમારે તૈયારીમાં સારી રીતે કરવાનું. ઓકે, જેમ કે અત્યારે આપણે આ ક્વેશ્ચન પેપર ડિસ્કસ કરી લીધો છે, તો આ દરેકના આન્સર જે આ જગ્યાએ આપેલો છે એનું સારી રીતે જુઓ, એને ફકરાને વાંચો, મેઇન મેઇન મુદ્દાઓ જે છે એને લખીને અથવા તો તમે એના ઉપર ટિક કરીને એને સારી રીતે સમજો, તો તમને વધારે ફાયદો થશે. ઓકે, તમારો ફીડબેક એક જરૂરથી આપજો મિત્રો કમેન્ટમાં, કે આવી રીતના વિડીયોઝ તમને કેવા લાગ્યા, એટલે આ જેવા જે વિડીયોઝ છે સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે વિડીયો બનાવવા જોઈએ કે નહીં, એનો એક ફીડબેક જરૂર આપી દેજો તમારો, તો મને આઈડિયા આવશે.
तो थैंक यू मित्रों आज वीडियो जोवा बदल तमारो खूब खूब आभार। हवे आपणे मळीशुं नेक्स्ट वीडियो में आज रीते नवो एक टॉपिक लईने। त्यार सुधी धन्यवाद मित्रों।